नमस्कार, स्टार न्यूज वन में आपनु स्वागत छे। नजर करीशु अत्यार सुधीना समाचार पर। પાક વીમાને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। વર્ષ 2019ના રવિ પાક નુકસાનના વીમાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। 2019ના રવિ પાકના નુકસાન વીમા મામલે હાઈકોર્ટે સૌથી મહત્વનો ચુકાદો આપ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના 2019ના રવિ પાક કપાસ અને એરંડાના ખેડૂતો માટે મહત્વનો ચુકાદો આપ્યો છે। જેમાં રાજ્ય સરકારના કૃષિ સહાય પેકેજના સર્વેના આધારે ખેડૂતોને વળતર આપવા હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે। હાઈકોર્ટે યુનિવર્સલ સોપો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની અરજ કરતા 30 ખેડૂતો સહિત આખા જિલ્લાના ખેડૂતોને વીમાની રકમ ચૂકવવા માટેનો મહત્વનો આદેશ કર્યો છે। આપને જણાવી દઈએ કે 2019ના શિયાળુ પાકને માવઠાને કારણે નુકસાન થયું હતું। ગુજરાત સરકારના સર્વેમાં પાકને 33% નુકસાન પણ પાક વીમા કંપનીએ વીમો જ ન આપ્યો। વીમા કંપનીએ જુદા જુદા બહાના કાઢીને ખેડૂતોના ક્લેમને નકાર્યો હતો અને કેટલાને માત્ર 1% વળતર આપ્યું। જે બાદ ધાગંધ્રા તાલુકાના 30 ખેડૂતો હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપતા વીમા કંપનીએ કહ્યું કે ખેડૂતોની નુકસાની મોડી જાણ કરી, તેનો મતલબ એવો નથી કે તેમને વીમો નહીં આપવો। ખેડૂતોએ વીમા કંપનીની મોડી જાણ કરી હોવા છતાં પૂરો વીમો આપવો પડશે તેવું હાઈકોર્ટે ટકોર કરી છે। ફોર્બ્સ મેગેઝિનમાં તાજેતરના સર્વે અનુસાર અમેરિકા અને ચીન પછી ભારતમાં સૌથી વધુ અબજોપતિ છે, તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું પદ પાછું મેળવીને ચીની ઉદ્યોગપતિ જેક માને પાછળ છોડી દીધા છે। એમેઝોનના સીઈઓ અને સ્થાપક જેફ બેઝોસ ફોર્બ્સની સતત 4th વર્ષે વિશ્વના અબજોપતિઓમાં ટોપ પર રહ્યા। આ ફોર્બ્સની 35મી વાર્ષિક યાદી હતી। ફોર્બ્સે જણાવ્યું કે બેઝોસની સંપત્તિ 177 અબજ ડોલર છે। એક વર્ષ અગાઉની જો વાત કરાય તો એક વર્ષની અગાઉ 164 અબજ ડોલર તેમની સંપત્તિ હતી। આ અગાઉ સૂચિમાં બીજા ક્રમે છે સ્પેસ એન્ડર્સના સ્થાપક એલોન મસ્ક, જેમની સંપત્તિ ગયા વર્ષની દ્રષ્ટિમાં 126.4 અબજ ડોલર વધીને 151 અબજ ડોલર થઈ। ગયા વર્ષે 24.6 અબજ ડોલરની સાથે તે 31મા ક્રમે છે। ફોર્બ્સે કહ્યું કે આનું મુખ્ય કારણ ટેસ્લાના શેરમાં 705% વધારો। ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વૈશ્વિક અબજોપતિની યાદીમાં 10મા ક્રમે આવે છે। તેણે 84.5 અબજ US ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો પાછો મેળવ્યો। ગયા વર્ષે ચીનના જેકમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા। આ સૂચિમાં જેકમાં ગયા વર્ષે 17મા હતા અને આ વર્ષે 26મા સ્થાને આવી ગયા છે। ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ અદાણી જૂથના પ્રમુખ ગૌતમ અદાણી 50.5 અબજ ડોલરની સંપત્તિ સાથે 24મા ક્રમે છે। પુનાવાલા ગ્રુપના અધ્યક્ષ અને ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક સાયરસ પુનાવાલા વૈશ્વિક યાદીમાં 169મા અને ભારતીય અબજોપતિની યાદીમાં 7મા ક્રમાંકે આવે છે। HCL ટેકનોલોજીના સ્થાપક શિવ નાડર ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે અને વૈશ્વિક સ્તરે 71મા ક્રમાંકે છે। તેમની કુલ સંપત્તિ 23.5 અબજ US ડોલર। ફોર્બ્સે કહ્યું કે અમેરિકામાં કોઈપણ દેશની તુલના સૌથી વધુ 724 અબજોપતિ છે, તે પૈકી ચીન 698 અબજોપતિ અને ત્રીજા સ્થાને ભારતમાં 140 અબજોપતિ છે। તે પછી જર્મની અને રશિયા આવે છે। આ વર્ષે સૌથી ધનિક મહિલા ફ્રેન્ચ કોસ્મેટિક્સ કંપનીના વારસદાર ફ્રામ્ફા કોઇટ્સ બેટસોર્ટ મેથર છે, જેની કુલ સંપત્તિ 73.6 અબજ ડોલર છે અને તે 12મા ક્રમાંકે આવે છે। રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લેવરોવે પાકિસ્તાનની 2 દિવસીય મુલાકાતે આવ્યા છે અને 9 વર્ષ બાદ કોઈ રશિયન વિદેશમંત્રી પાકિસ્તાનની મહત્વ આપી તેની મુલાકાત લીધી છે। મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સંરક્ષણ સોદાઓ અને વેપાર સમજૂતીઓ કરવાનો છે। વેપાર સમજૂતી તો થશે, તેણે પાકિસ્તાન સશસ્ત્ર સરંજામ વેચવા રશિયા પણ આતુર છે।
રશિયા પાકિસ્તાનની મિત્રતા કજોડું હોવાનો સંકેત જોકે મુલાકાતીઓની કલાકોમાં જ મળ્યો હતો. વિદેશ મંત્રી પાકિસ્તાનની વડાપ્રધાન ઇમરાન ખાનને મળ્યા હતા. રશિયન વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ઇમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાનને લશ્કરી વડા તરીકે રજૂ કર્યા હતા. આ ટ્વીટ કલાકો સુધી રહી હતી અને આખા જગતમાં એટલે કે આખા વિશ્વમાં આ હાસ્યપાત્ર બની. રશિયા દાયકાઓથી ભારતનું મિત્ર રાષ્ટ્ર છે એટલે ભારતને વાંધો હોય એવા દેશોને સામાન્ય રીતે શસ્ત્રો વેચતું નથી. શસ્ત્રો વેચે તો પણ સામાન્ય છે, મામૂલી હોય એવું વેચતું હોય છે. પરંતુ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાન સુધી ધક્કો ખાધો અને બંને દેશોની નિકટતા દર્શાવે છે. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાની નજીક સરક્યું છે. રશિયા એ પસંદ નથી જ. રશિયાના વિદેશ મંત્રી પાકિસ્તાન ઉતર્યા ત્યારે પોતાની છત્રી પોતે જ પકડી રાખી હતી. પાકિસ્તાનના નવાબઝાદા વિદેશ મંત્રી કુરેશીની છત્રી તેના સહાયકે પકડી હતી. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાની સખત ટીકા કરવામાં આવી હતી. રશિયાને અફઘાનિસ્તાનમાં પોતાનો પગદંડો મજબૂત કરવો છે તેમાં સાથ આપી શકે એવો દેશ પાડોશી પાકિસ્તાન જ છે. અમેરિકા ધીમે ધીમે અફઘાનિસ્તાનમાંથી ઉછાળા ભરી રહ્યું છે. એ સ્થિતિનો લાભ લઈ રશિયા ફરીથી અફઘાનિસ્તાનમાં પોતાની પકડ જમાવવા ઈચ્છે છે. એક સમય અફઘાનિસ્તાનમાં રશિયાનો દબદબો હતો. પાકિસ્તાન અને ચીનના સંબંધો જગજાહેર છે એ રીતે રશિયા સાથે પણ ચીનને સારા સારી છે. હવે જો પાકિસ્તાન સાથે રશિયાને સારા સંબંધો વિકસે તો પાકિસ્તાન ચીન રશિયાની નવી ત્રિપુટી ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. રશિયાએ જોકે એ સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથે સંબંધો બગડે એવું કોઈ પગલું નથી, અમારો કોઈ ઈરાદો નથી. આ દરમિયાન પાકિસ્તાની વિદેશ મંત્રી કુરેશીએ રશિયાને કાશ્મીરમાં ચાલી રહેલી સ્થિતિ અંગે પણ વાકેફ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. ગુરુવારે સવારે તેમણે એમ્સની નવી દિલ્હીમાં કોવેક્સિનનો બીજો ડોઝ મુકાવ્યો. પહેલો ડોઝ તેમણે 1 માર્ચે લીધો હતો. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમણે અન્ય લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું કે વેક્સિનેશન એ કેટલીક રીતોમાંથી એક છે જેના દ્વારા કોરોના પરાજિત કરી શકાય છે. તેથી જો તમારે વેક્સિન લેવા લાયક છો તો તરત જ વેક્સિન મુકાવો. વડાપ્રધાન મોદીએ પ્રથમ ડોઝ લગાવ્યાના 37 દિવસ બાદ આજે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. મોદીને વેક્સિનનો બીજો જે ડોઝ પંજાબની સિસ્ટર નેહા શર્મા અને પુંડિચેરીથી સિસ્ટર પી નિવેદિતાએ લગાવ્યો હતો. નેહાએ કહ્યું કે વડાપ્રધાને અમારી સાથે વાત કરી તે મારા માટે યાદગાર ક્ષણ હતી અને મને તેની સાથે વાત કરવાની લાગણી અનુભવીને વેક્સિન આપવાની તક મળી. નિવેદિતાએ કહ્યું કે મેં વડાપ્રધાને કોવેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો અને આજે મને ફરીથી તેમને મળવાનો અને વેક્સિન લગાવવાનો એક મોકો મળ્યો. હું ફરીથી ખૂબ જ ખુશ છું કે તેઓએ અમારી સાથે વાત કરી અને તેમની સાથે ફોટો પણ પડાવ્યો. દેશમાં વધતા જતા કોરોના મામલા વચ્ચે વડાપ્રધાન મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક કરવાના છે. વડાપ્રધાન આ બેઠકમાં દેશભરની કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરશે. આ પહેલા મંગળવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને 11 રાજ્યોના મુખ્યપ્રધાનો અને આરોગ્ય પ્રધાનો સાથે હાલની પરિસ્થિતિ અને વેક્સિનેશન મુદ્દે એક મહત્વની બેઠક કરી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવતે કહ્યું કે ચીન ભારત પર સાયબર હુમલો શરૂ કરી સિસ્ટમને નિયંત્રિત કરી શકે છે. આ પ્રકાર કોઈ પણ પગલાંનો સામનો કરવા માટે ભારત અને તેનું તંત્ર તૈયાર છે. વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં વર્તમાન અને ભવિષ્યના પડકારોને પૂરા કરવા માટે સશસ્ત્ર દળોને આકાર આપવા પર વાત કરતા જનરલ રાવતે કહ્યું કે અમે ચીનની સંપૂર્ણ પકડમાં નહીં આવી શકીએ એટલે આપણે કોઈ પણ પ્રકારના સંબંધ વિકસિત કરવાનો પ્રયત્ન કરી રહી છીએ. પશ્ચિમ દેશોને જોતા ઓછામાં ઓછા શાંતિ સમય દરમિયાન આપણે તેમની પાસેથી થોડું સમર્થન કેવી રીતે મેળવી શકીએ છીએ કે જે આ ઉણપને દૂર કરવામાં મદદ કરશે. મહત્વની બાબત તો એ છે કે ભારત સાયબર યુદ્ધ ક્ષમતાઓને અપનાવવા માટે ધીમું હતું.
બિપિન રાવતે કહ્યું કે ચીને પહેલા મૂવર્સનો ફાયદો છે કેમ કે ભારત સાયબર યુદ્ધ ક્ષમતાઓને અપનાવવા માટે ધીમું હતું જેના કારણે વિરામ આવ્યો છે. તેમણે કહ્યું કે સાયબર ક્ષેત્રમાં સૌથી મોટા અંતર નિહિત છે. અમે જાણીએ છીએ કે ચીન આપણા પર સાયબર હુમલો શરૂ કરવા માટે સક્ષમતા ધરાવે છે અને મોટી સંખ્યામાં પ્રણાલીઓને બાધિત કરી શકે છે. સંસદમાં પ્રસ્તુત સત્તાવાર આંકડાઓ અનુસાર ભારતમાં 2019ની સરખામણીમાં ગત વર્ષ સાયબર હુમલામાં લગભગ 300% સ્પાઇક જોવા મળ્યા, જે 2019માં 3,94,900 મામલો પડકાર્યો હતો. 2020માં 11,58,208 થઈ ગયું, જે સરકાર માટે ચિંતાજનક છે. રાવતે કહ્યું કે અમે જે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે એક પ્રણાલી છે. સાયબર રક્ષાને સુનિશ્ચિત કરવામાં આવશે અને સશસ્ત્ર દળોની અંદર જે સાયબર એજન્સી બનાવવા માટે સક્ષમ છે અને પ્રત્યેક સેવાને પોતાની સાયબર એજન્સી છે. મહત્વની વસ્તુઓ તેમણે જણાવી કે સીડીએસએ કહ્યું કે આ મામલામાં ચીન સૌથી આગળ છે, પરંતુ ભારત પણ પોતાની ટેકનોલોજીને વિકસિત કરી રહ્યું છે. તો આ સાથે સ્ટાર ન્યૂઝ 7 માં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સ્ટાર ન્યૂઝ 7. નમસ્કાર.